ઉદવાડા રેટલાવમાં રિક્ષામાં દમણથી દારૂનો જથ્થો ભરી સુરત તરફ લઈ જતા મહિલા અને રિક્ષા ચાલક પકડાયા. પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ હનુમાનજી મંદિર પાસે ત્રણ રસ્તા પર વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રિક્ષા નંબર GJ15AU6057 આવતા પોલીસે રોકી હતી, ત્યારે રિક્ષામાં બેસેલ બે ઇસમ ભીમ સરોજ રહેવાસી દમણ હાટિયાવાડ અને મુચ્છંદર પાંડે રહેવાસી સુરત બંને પોલીસને જોઈ ભાગી છૂટ્યા હતા, જેમાં તપાસ કરતા ડ્રાઈવરના સીટ નીચે બનાવેલ ચોરખાના તેમજ સીટના પાછળથી દારૂ વિસ્કીના પાઉચ નંગ 576 જેની કિંમત ₹57,600નો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે રિક્ષા ચાલક મોહમ્મદ આસિફ આમિર શેખ રહેવાસી વાપી મૂળ રહેવાસી યુપી અને રિક્ષામાં બેસેલ મહિલા ઉર્મિલા શ્યામધર ભગોલ ભારતીય રહેવાસી સુરત પલસાણા મૂળ રહેવાસી યુપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રિક્ષામાંથી ભાગી છૂટેલ ભીમ સરોજ અને મુચ્છંદર પાંડે તેમજ દમણમાં દારૂનો જથ્થો આપનાર બિપિન પટેલ જેના પૂરા નામથામની ખબર નથી અને દારૂનો જથ્થો મંગાવનાર રાહુલ યાદવ રહેવાસી સુરત પલસાણા સહિત ચાર ઇસમોને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને રિક્ષાની કિંમત ₹50,000 દારૂનો જથ્થો સહિત કુલ ₹1,07,600નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો તેઓ દમણથી રિક્ષામાં ભરી પારડી હાઈવે તુલસી હોટલ પાસે લાવી હાઈવે ઉપર જતી ટ્રક મારફતે સુરત લઈ જવાના હોવાનું આરોપીએ જણાવ્યું હતું. પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બે આરોપીને ઝડપી પાડી, જ્યારે ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.